પેલા હેટ કરાવો ને પછી પોતાની વાત કહેવી. તો આજના યુવાનોને જો આપણે સત્સંગમાં વાળવા હોય અને સંત મંદિર અને આપણે આ શાસ્ત્રની બધી જો વાતચીત કરવી હોય તો પહેલાં આપણે એ લોકો સાથે હેત પ્રીત કરવી પડે. અને જો હેત પ્રીત થશે તો ઓટોમેટિક આપણી વાત એ પોતે માનશે. તો આપણે બધા જેટલા બધા આપણા સંબંધમાં આવતા હોય અને આપણા સર્કલમાં આવતા હોય બધા યુવકોને આપણે પહેલાં હેત પ્રીતથી રાખી અને એમનો મન જીતી અને પછી જો આપણી વાત કરીશું તો ઓટોમેટિક આપણા મંદિરમાં અને મંદિરમાં આવશે, સભામાં આવશે અને શું કહેવાય કે આપણા શાસ્ત્રોનું પણ એ પોતે માન રાખશે. એટલે આપણે આપણું વર્તન એવું રાખીએ એમની સાથે, આપણા વિચાર પણ એવા રાખીએ તો જો એ વાતાવરણ ઊભું થશે તો ઓટોમેટિક આપણા જે મિત્રો છે એ આપણા સંગતમાં આવશે. આપણે જોઈએ કે આપણા જે અમુક આપણા મિત્રો હોય યુવકો જે લોકો સભામાં નથી આવતા પણ એ લોકોનું આમ જોઈએ કે એ લોકો ચાલો ભણવામાં એક લેવલ આપણાથી આગળ હશે કે આમ ફર્સ્ટ રેન્ક આવતા હશે, ભણવામાં એમનું કારકિર્દી સારી હશે, પણ એમનો જો આમ આંખો સામેના પ્રસંગો જાય કે અમુક જે યુવક હોય છે એ લોકો પોતે ભણવામાં સારા હોય પણ વ્યસનમાં તરબોળ હોય, પછી દારૂની મજા માંગતા હોય, પછી પાર્ટીઝમાં જતા હોય, પછી અને અમુક અમુક તો એવા પ્રશ્નો જોયા છે કે એ લોકો પોતે સુસાઇડ કરતા હોય. તો યુવક સભામાં આમ આવાથી આપણાને ભણતર સાથે ગણતર જે થાય છે પાઠ શીખવાડવામાં આવે છે કે સત્સંગ કેવી રીતના, કે ભાઈ સોસાયટીમાં કેવી રીતના આપણું વર્તન હોય છે, ડિસિપ્લિનના ક્લાસીસ હોય છે, પછી હેબિટ્સ આપણી કેવી હોય છે કે કેવું રીતના ખાવું જોઈએ, બધું જ આપણે નાનામાં નાની વસ્તુઓ યુવક સભામાં પૂરી પાડવામાં આવે છે સંતો અને યુવકો દ્વારા. તો યુવક સભા એ આપણા માટે બહુ જ એટલો ફાયદો થયો કે બહારનો જે સ્વામી કહે છે કે ત્રણ પ્રકારના પ્રસંગ આવે છે, સત્સંગનો, બહારનો, એવી રીતે આપણે કોઈ પણ થી બચી શકીએ બહારની દુનિયાથી. અત્યારે જોઈએ કે બધા વ્યસન કરતા હોય, જો સત્સંગમાં ના આવતા હોત તો આપણે ક્યાં ના ક્યાં હોત. એટલે એ હું પોતે સત્સંગમાં નહોતો આવ્યો ત્યાર પહેલો આપણા ચીખોદરા મંદિરનું જે મંદિર ખરું એની જોડે યુવક મંડળના ગ્રાઉન્ડમાં આમ ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ રમી અને વડ નીચે બાઉન્ડ્રીની બહાર નવો દડ નાખેલો મંદિર થયેલું, એટલે દડે એ દડમાં જ આમ બેસતા હતા બધા ભાઈબંધો ભેગા થઈ. એ વખત મંદિરમાં સભા ચાલે, મોજનું આરતી પછીનું થોડુંક પ્રવચન પંચાલ સાહેબ કરતા હતા. એ વસ્તુ આમ હું એક સ્થિર મને સાંભળતો હતો, મને લાગ્યું કે સારું આ મંદિરમાં આ બધું જવા જેવું ખરું. પછી ક્રિકેટ રમી રહ્યા પછી મેં પછી ધીરે ધીરે શું કર્યું કે આવા બધા તહીં બેસે તે વખત હું મંદિરના બહારનો પગથિયાનો ઓટલો છે ને તહીં આવીને બેસી રહેતો હતો. પછી મને લાગ્યું કે હજી ધીરે ધીરે મેં જવા જેવું ખરું, એટલે ફરી પંકજ અને માધ્યો બે જણા એ વખત મંદિરની સેવા કરતા હતા. તેવા મંદિરની બહાર બહારના જે ઓટલા ખરા ને તેવા પૂજા કરતા હતા, હું પૂજા કરે જોઉં. એટલે મેં કહું મારે પૂજા કરવી હોય ત્યારે એવાય કે તમારું કોમનું નહીં બકુલભાઈ, કે આ બધું તમે નહીં પાડી શકો નિયમ કરો, કારણ કે એવા ભણતા હતા કે અમે બધું ખાતા હતા પીતા હતા, એટલે તમારું કોમનું નહીં અને તમારો તિલક સોનલો નહીં થાય. કે મેં કહું કમ એવું, કે તમારે આ બધું છોડી દેવું પડે. તો મેં કહું છોડી દઈએ તો કે પૂજા એ થાય અને સત્સંગ એ થાય. તો મેં કહું લાઈન કરી જોવા શું વાંધો છે, આપણે કઈ રૂપિયા ખર્ચવાના છે. મેં કહું તે મેં પછી 15 દિવસ તો એમને મંદિરમાં આવ્યો, પછી લગભગ એક મહિના જેવું થયું પછી મેં કહું લાઈ પૂજા ચાલુ કરું. એટલે પૂજા ચાલુ કરતા પહેલાં મેં બધું છોડી દીધું, જે પીતો હતો ખાતો હતો નોનવેજ આ તે બધું જ છોડી દીધું અને પછી પૂજા ચાલુ કરી. પૂજા ચાલુ કરીને એક મહિનો થયો ત્યાર પછી મેં આખું લઈને બધા સંકલ્પ કર્યા હતા, તો સંકલ્પ લઈને હું કરી જોઉં. મેં આખું કેવો સંકલ્પ પૂરો થાય છે એ તો ખબર પડે. એટલે મેં પહેલાં પહેલો સંકલ્પ કર્યો લગ્નનો, કે મારું 15 દિવસમાં જો લગ્ન થઈ જાય તો મહારાજ સ્વામી અધરા અજૂર છે એમ મોનો, અને ના થાય તો પછી મેં આખું સંકલ્પ જેવી વસ્તુ કશું છે નહીં, કશું પૂરું થતું નહીં એવું આપણે માનીએ. મેં પણ મારું 15મે દિવસ લગ્ન થઈ ગયું. ત્યાર પછી બીજા નાના નાના તો બહુ જ સંકલ્પો પૂરા થાય, એવા જે હાવ નજીવા સંકલ્પ હોય
જે રીતના મોબાઈલ છે, બાઇક છે, એવા નાના નાના સંકલ્પ કેટલાય બધા પૂરા થાય. પણ જે તમે સંકલ્પ કરો એની અંદર તમારે સંકલ્પ કરવાની તાકાત એવી હોવી જોઈએ કે મહારાજ સ્વામી મારો સંકલ્પ સંપૂર્ણ પૂરો કરશે. એની ખાતર પછી એ તમે સંકલ્પ કરો, એનીમય પછી તમે આજે સંકલ્પ કર્યો કે મારું ઘર થઈ જાય તો સારું, પણ એ સંકલ્પ પછી ગમે ત્યારે પૂરો થાય છે. તમને એ સંકલ્પ તમે ભૂલી જશો પણ મહારાજ સ્વામી ભૂલશે નહીં, એ સંકલ્પ પૂરો કરશે. અને તમે જે ધાર્યું છે કે એક માળનું ઘર થાય પણ ત્રણ માળનું ઘર થશે, ફર્નિચર સાથે થશે, મહિની બધી સુવિધાઓ એ પૂરી કરશે. તમે જે સંકલ્પ કર્યો છે ખાલી ઘરનો, પણ એ સંપૂર્ણ ઘર એ મહારાજ સ્વામી પૂરું કરાશે. એ આપણા સંકલ્પની મેઇન વસ્તુ છે કે જ્યારે સંકલ્પ પૂરો કરાતા કોઈ જાતની કચાશ નહીં રાખતા, બધા જ એની અંદર ઘર એટલે ઘરની અંદર આવતી બધી જ વસ્તુઓ પૂરી કરી આવે. તમે યુવક સભા ઇઝ મસ્ટ ફોર અસ. Jaga, bhag jaga, bhag jaga.